નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો ખેડૂત મિત્રો, આમ તો આપ સૌ જાણતા જ હશો કે સરગવો એક ઔષધીય પાક છે અને આજકાલ ઘણા બધા ખેડૂતો સરગવાની ખેતી કરી અને ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે સરગવાની ખેતી માટે જે સહાય આપવામાં આવે છે તેની યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તમામ ખેડૂત મિત્રો, જાણી લો આ યોજના વિશે, જે બાગાયત ખાતાની આ યોજના છે જેમાં સરગવાની ખેતી માટે સહાય આપવામાં આવે છે અને એ પણ રૂપિયા 18,750 સુધીની સહાય આપવામાં આવી રહી છે. તો ચાલો મિત્રો, આપણે આ સરગવાની ખેતી માટે જે સહાય આપવામાં આવે છે તે યોજના વિશે જોતા જઈએ. તો મિત્રો, સરગવાની ખેતીમાં સહાય જેમાં HRT 4 અને 3 જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ક્રમશઃ આપણે જોતા જઈએ તો પ્લાન્ટિંગ મટીરિયલ માટે છે તે યુનિટ કોસ્ટ 8,000 પ્રતિ હેક્ટરની રાખવામાં આવેલી છે અને તેના માટે ખર્ચના 75% મુજબ મહત્તમ રૂપિયા 6,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે પ્લાન્ટિંગ મટીરિયલ માટે છે તે યુનિટ કોસ્ટના 8,000 છે તો 8,000ના 75% લેખે રૂપિયા 6,000ની સહાય મળવાપાત્ર થાય છે. તો આ સહાય છે તે અનુસૂચિત જાતિ જનજાતિ બંને માટે 6,000ની સહાય મળવાપાત્ર થાય છે અને ખેતીમાં તેનું વાવેતર કરવા માટેનો જે ખર્ચ છે તેના માટે પણ અલગથી સહાય આપવામાં આવે છે. તો તેની યુનિટ કોસ્ટ છે તે ₹17,000 પ્રતિ હેક્ટર નક્કી થયેલી છે અને તેના ખર્ચના 75% મુજબ મહત્તમ ₹12,750ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, જે ખેતીમાં વાવેતર માટે ખર્ચ લાગે છે તેના માટે ₹12,750ની સહાય મળવાપાત્ર થાય છે. તો આ બંને જોઈએ તો 6,000 આ અને 12,750 એટલે કુલ 18,750 એની જે સહાય છે તે સરગવાની ખેતી માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર થાય છે અને આ યોજનાનો લાભ છે તે ખાતા દીઠ 1 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થાય છે અને આજીવન 1 વાર આ યોજનાનો લાભ મળે છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ સામાન્ય ખેડૂતો માટે જોઈએ તો HRT 2, તો તેમાં છે તે પ્લાન્ટિંગ મટીરિયલ માટેની જે સહાય છે તેના માટે પણ યુનિટ કોસ્ટ 8,000 પ્રતિ હેક્ટરની નક્કી કરવામાં આવેલી છે અને તે લોકોને ખર્ચના 50% મુજબ છે તે મહત્તમ ₹4,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે સામાન્ય ખેડૂતોને ₹4,000 છે તે પ્લાન્ટિંગ મટીરિયલ માટેની સહાય મળવાપાત્ર થાય છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખેતીમાં વાવેતર કરવા માટે જે ખર્ચ થાય તેના માટે અલગથી સહાય આપવામાં આવે છે તો તેમાં પણ યુનિટ કોસ્ટ ₹17,000 પ્રતિ હેક્ટર નક્કી થયેલી છે અને તેમાં ખર્ચના 50% મુજબ મહત્તમ ₹8,500ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. તો મિત્રો, 4,000 જે પ્લાન્ટિંગ મટીરિયલ માટેની અને 8,500 એમ 12,500ની સહાય છે તે સામાન્ય ખેડૂતોને મળવાપાત્ર થાય છે અને તેનો લાભ છે તે ખાતા દીઠ 1 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થાય છે અને આજીવન 1 વખત આ યોજનાનો લાભ લઈ શકાય છે. અને આ સરગવાની ખેતીની સહાય માટે છે તે પ્લાન્ટિંગ મટીરિયલ માટે NHB દ્વારા જે એક્રેડિએશન અથવા તો કૃષિ યુનિવર્સિટી કે બાગાયત ખાતાની જે નર્સરીઓ હોય તેમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદવાનું રહેશે અને રાજ્યમાં પૂરતા પ્રમાણમાં NHB દ્વારા જે નર્સરીનું એક્રેડિએશન ન થાય ત્યાં સુધી જે ખેડૂત મિત્રો છે તેઓ પોતાની પસંદગીનું સારી ગુણવત્તાનું પ્લાન્ટિંગ મટીરિયલ કોઈપણ નર્સરીમાંથી મેળવી અને વાવેતર કરે તો તેઓને પણ આ સહાયનો લાભ મળવાપાત્ર થશે. તો આ મિત્રો, જે સરગવાની ખેતી માટે છે તે ₹18,750 સુધીની સહાય મળી રહી છે
અને સામાન્ય રીતે આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે, જે આપણે હવે પછી આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને જોઈએ કે ક્યાંથી ફોર્મ ભરવાનું હોય છે. અને તેના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7x8ની નકલ, જે અરજદાર હોય તેઓના આધાર કાર્ડની નકલ, અને જો અરજદાર અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિ હોય તો તેઓને જાતિનું પ્રમાણપત્ર પણ આપવાનું હોય છે, અને સાથોસાથ બેંકની એક પાસબુકની નકલ પણ રજૂ કરવાની હોય છે. તો ચાલો હવે આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને જોઈએ કે કઈ જગ્યાએથી અરજી થઈ શકે છે. તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી આપણે આઈ ખેડૂત લખીશું અથવા તો આઈ ખેડૂત gujarat.gov.in લખી અને ઓકે આપીશું એટલે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે તે ખુલી જશે. તો આ પ્રમાણેની આઈ ખેડૂત પોર્ટલની સ્ક્રીન તમને જોવા મળશે. તો અહીંયા મિત્રો આપણે જે યોજનાઓનું મેનુ છે ત્યાંથી અથવા તો થોડું સ્ક્રોલ કરી અને નીચે જમણી બાજુએ વિવિધ યોજનાઓમાં અરજી કરો તે ઓપ્શન જોવા મળશે. તો આ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ ક્લિક કરી શકાય છે. તો ચાલો આપણે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી માટે ક્લિક કરી લીધું છે. તો આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. તો અહીંયા આપણને વિભાગ વાઇઝ યોજનાઓ જોવા મળી રહી છે, જેમાં અત્યારે હાલમાં ક્રમ નંબર 4 ઉપર તમે જોઈ શકો છો બાગાયતી યોજનાઓ, જેમાં કુલ 119 ઘટકો છે. તે પૈકીના હાલમાં 29 ઘટકો માટે આ યોજનાઓમાં અરજી થઈ શકે છે. તો તેની સામે રહેલ વિગતો માટે અહીં ક્લિક કરો, તેના ઉપર આપણે ક્લિક કરીશું. તો તેના ઉપર ક્લિક કરતાની સાથે પેજ રીલોડ થશે અને પછી ખુલી જશે, જેમાં આપણને તે બાગાયત ખાતાની યોજનાઓ આપણને જોવા મળશે. તો અહીંયા આપણે નીચે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જોઈ શકીએ છીએ. તેમાં સ્ક્રોલ કરતા જશું અને નીચે આપણે ક્રમ નંબર 28 ઉપર જોવા મળશે. તો અહીંયા તમે ક્રમ નંબર 28 ઉપર જોઈ શકો છો કે સરગવાની ખેતીમાં સહાય, તેની માહિતી જોવા માંગતા હોય તો વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. તેના ઉપર ક્લિક કરતાની સાથે આપણને જે આપણે અગાઉ માહિતી જોઈ ગયા તે તમામ માહિતી આપણને અહીંયા વાંચવા મળશે. તો અહીંયા આપણે તે તમામ માહિતી જોઈ શકીએ છીએ અને તેની સામે અહીંયા અરજી કરવાનો ઓપ્શન પણ આવી રહ્યો છે. તેના ઉપર ક્લિક કરતાની સાથે અરજી ફોર્મ ખુલી જાય છે અને આના માટે જે અરજી કરવાનું છે તે તારીખ 6/3/2021 રોજ શરૂ થઈ ગયું છે અને 30/4/2021 સુધી ફોર્મ ભરી શકાશે. તો જે ખેડૂત મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય તેઓ 30/4/2021 સુધીમાં આ યોજના માટે ફોર્મ ભરી શકે છે. તો ચાલો આપણે અહીંયા અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ. તો અરજી કરો ઉપર ક્લિક કરતાની સાથે પેજ રીલોડ થઈ અને આ પ્રમાણેનું સ્ક્રીન આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે ક્રમશઃ અરજી કઈ રીતે કરી શકાય તે માટે આપણે બીજી ઘણી બધી યોજનાઓમાં માહિતી આપેલ છે, તો તેની વિગતવાર માહિતી આપણે અહીંયા જોતા નથી જેથી કરી અને વિડીયો વધુ લંબાય નહીં. તો મિત્રો, જે ખેડૂત મિત્રો છે તે આ સરગવાની ખેતી માટે સહાય મેળવવા માંગતા હોય તો આ પ્રમાણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવી અને અહીંથી ફોર્મ ભરી શકે છે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.